नमस्कार, आपनी साथे हूँ छु विधाता। समाचारोनी शुरुआत सूरत में। चूंटणी बाद कोरोनानो कहर वध्यो छे। चूंटणी पहला रोजना अंदाजे 30 केस नोंधाता हता। गईकाले सूरत शहर में 61 केस नोंधाया। अठवा रांदेर झोन में कोरोनाना केसो वधी रहा छे। तो सूरत में हवे स्कूल सुधी कोरोना पहुंची चुक्यो छे। भूलका भवन स्कूल ने विद्यार्थिनी संक्रमित थई छे। पॉजिटिव आवता धोरण 11 कॉमर्स ना वर्ग बंद करी देवामां आव्या छे। तो मनपा कमिश्नर आचार्यो साथे बैठक करशे અને સ્કૂલોમાં એસઓપીના પાલન અંગેની ચર્ચા કરાશે। મનપા કમિશનરની ટેક્સટાઇલ વેપારીઓ સાથે પણ બેઠક છે। કેસો વધતા 2 મહિના તકેદારી રાખવા માટેના સૂચનો કરવામાં આવી રહ્યા છે। તો મહારાષ્ટ્રથી આવતા વેપારીઓ અંગે પણ સૂચનો કરવામાં આવશે। ઓનલાઈન વેપાર પર વધુ ભાર આપવા સૂચનાઓ આપવામાં આવશે। વધુ માહિતી સાથે જોડાયા છે સંવાદદાતા કીર્તેશ। કીર્તેશ, સુરતમાં કેસ વધી રહ્યા છે અને ચૂંટણી બાદ જે કેસ અચાનક વધ્યા છે તેના કારણે તંત્ર ચિંતિત બન્યું છે। કેવા કેવા પગલાં લેવાઈ રહ્યા છે અને જે સૂચનો આપવાની વાત છે કેવા કેવા પ્રકારના સૂચનો કરવામાં આવ્યા છે? બિલકુલ વિધાતા, સુરતમાં જે રીતે કોરોના ધીમી ગતિએ પડ્યો હતો, પણ જે રીતે ચૂંટણી પ્રચારને લઈને લોકોએ કોરોનાની ગાઈડલાઇનના સતત ઉલ્લંઘન કર્યા છે તેને લઈને હવે કોરોના ફરી એકવાર કહી શકાય કે કોરોનાનો વિસ્ફોટ શરૂ થયો છે। અત્યાર સુધી 30 જેટલા કેસ નોંધાતા હતા, ગઈકાલે 61 જેટલા કેસ નોંધાયા છે। ખાસ કરીને ગુજરાત એવો પ્રદેશ, મહારાષ્ટ્રની બાજુમાં આવેલો પ્રદેશ છે, મોટા ભાગે મહારાષ્ટ્રથી વેપારીઓ સુરત આવતા હોય છે, તેને લઈને પણ તંત્રની ચિંતા વધી છે। ગઈકાલે રાંદેર વિસ્તારમાં આવેલી ભૂલકા ભવન સ્કૂલના 11મા ધોરણની વિદ્યાર્થિનીઓનો કોરોના પોઝિટિવ આવતા 11મા કોમર્સના ક્લાસો બંધ કરવાની નોબત આવી છે। 14 દિવસ માટે આ તમામ ક્લાસો રદ કરવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત છે કે મનપા કમિશનર દ્વારા ખાસ કરીને સ્કૂલના આચાર્યો અને કાપડ માર્કેટના વેપારીઓ સાથે કહી શકાય કે બેઠકનો દોર શરૂ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। કારણ કે જે રીતે બહારગામથી વેપારીઓ આવતા છે, એટલે કે કોરોનાની ગાઈડલાઇનનો ફરી એકવાર કડકપણે અમલ થાય તેના માટે સતત બેઠકો કરવામાં આવી રહી છે। અને કહી શકાય કે સુરતનું અઠવા અને રાંદેર ઝોન છે કે જે કોરોનાના સૌથી હોટસ્પોટ છે। અને ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં સુરતનો ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ હતો કે જ્યાં કોરોનાના વિસ્ફોટ થયા હતા, એટલે કે ધીરે ધીરે કોરોના ફરી એકવાર માથું ઉચકી રહ્યું છે, જેને લઈને આરોગ્ય વિભાગની ચિંતા વધી છે। બિલકુલ, થી આરોગ્ય વિભાગની ચિંતા વધી છે અને તે કારણે જ હવે ખાસ સતર્ક રહેવા માટે સૂચનો કરવામાં આવી રહ્યા છે। કીર્તેશ, સાથે સાથે કહેવામાં આવ્યું છે કે 2 મહિના વધુ જે કડક છે નિયમો છે તે પણ બનાવવામાં આવી શકે છે, તેને લઈને શું પગલાં લેવામાં આવી શકે છે? જે પ્રકારે કોરોનાના આંકડા વધી રહ્યા છે, અત્યાર સુધી 30 જેટલા દરરોજના દર્દી નોંધાતા હતા, ગઈકાલે 61 દર્દી, એટલે કે સીધો દર્દીઓની આંકડા સંખ્યા ડબલ થઈ છે, ત્યારે ચોક્કસપણે કોરોનાની ગાઈડલાઇનનો અમલ થાય અને કદાચ નિયમો ફરી એકવાર કડક કરવા પડે। જો કે આ નિયમો ફરી એકવાર જો સુરતના લોકોને પડે તો ચોક્કસ સુરતમાં કોરોના વિસ્ફોટ થાય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં તો લોકોનો હોમ ક્વોરન્ટાઇન ફરી એકવાર શરૂ કરવામાં આવ્યા છે, એટલે કે તંત્ર સતત કોરોના ડામવા માટેના પ્રયાસો કરી રહી છે, પણ લોકો કોરોનાની ગાઈડલાઇન છે તેનો અમલ નથી કરતા, તેને લઈને ફરી એકવાર સુરતમાં કોરોના વકરી રહ્યો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ત્યારે મનપા કમિશનરે આરોગ્ય વિભાગ સાથે મળી અને તમામ જગ્યા પર કોરોનાની ગાઈડલાઇન અને ખાસ કરીને જ્યાં આગળ કોરોનાની ગાઈડલાઇનનો અમલ નથી થતો ત્યાં બેઠકોનો દોર શરૂ કર્યો છે। જી જી, કીર્તેશ, આભાર આ તમામ માહિતી બદલ। તો કેસો વધતા 2 મહિના સુધી તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે અને તે માટે જ હવે અલગ અલગ સૂચનો અને સાથે સાથે નિયમો પણ કડક બનાવવામાં આવી શકે છે।